ચાલો છેલ્લે આપણે વાત કરી હતી અનુનાદની, ત્યાર પછીનો ટોપિક જે આવશે એ છે એસી પરિપથ, એમની અંદર પાવર ફેક્ટર. પણ પાવર ફેક્ટર જે છે એ આપણા સિલેબસમાંથી કટ કરી દીધો છે, એટલે આપણે એ ટોપિકને છોડી અને એનાથી આગળ જઈએ. તો નેક્સ્ટ વાત છે આપણી પાસે એલસી દોલનો. પ્રશ્ન પહેલા આપણને એવો આપી દે ભાઈ, એલસી પરિપથ કોને કહેવાય અને એના પરથી આપણને પછી એવો આપે એલસી દોલનો સમજાવો. તો એલસી પરિપથ એટલે પહેલા તો એ ખબર પડી કે આપણને એલ એટલે ઇન્ડક્ટર અને સી એટલે કેપેસિટર. તો એમના પરથી એવું કહી શકે કે જેનો અવરોધ અવગણી શકાય એટલો નાનો હોય એવા ઇન્ડક્ટરને આપણે કેપેસિટર સાથે જોડીએ ત્યારે જે પરિપથ તૈયાર થાય એને કહેવાય એલસી પરિપથ. બરાબર, જેનો અવરોધ કેવો હોય, અવગણ્ય હોય તેવા ઇન્ડક્ટરને કેપેસિટર સાથે આપણે જોડીએ, કેપેસિટર સાથે જોડતા બનતા પરિપથને એલસી પરિપથ કહે. હવે જ્યારે આવો પરિપથ છે, બરાબર, તમે ઇન્ડક્ટર છે તો ઇન્ડક્ટરને તમે કેપેસિટર સાથે જોડો છો ત્યારે અચળ કંપ વિસ્તાર અને અચળ આવૃત્તિ સાથે એમની અંદર વિદ્યુતીય દોલન થશે અને એ જે દોલન થાય ને એને કહેવાય એલસી દોલન. બરાબર, અચળ આવૃત્તિ અને અચળ કંપ વિસ્તાર સાથે વિદ્યુતીય અચળ આવૃત્તિ અને અચળ કંપ વિસ્તાર સાથે વિદ્યુતીય દોલનો કરે તો આવા જે દોલન થાય એને શું કહેવાય, એલસી દોલનો કહેવાય. ચાલો હવે આ એલસી પરિપથ જે છે એના માટે આપણે વિકલ સમીકરણ મેળવવું છે. તો વિકલ સમીકરણ કઈ રીતે મેળવશું, તેના માટે આપણે એક કામ કરીએ, કેપેસિટર અને ઇન્ડક્ટર આ બંનેને એકબીજા સાથે આપણે જોડી દઈએ. ચાલો આ કેપેસિટરની ધારો કે પ્લસ ધન ધ્રુવ, ધન પ્લેટ છે, આ ઋણ પ્લેટ છે. કેપેસિટર છે એ સંપૂર્ણપણે ચાર્જ છે એટલે એમાંથી પ્રવાહ પસાર થાય, આ પ્રવાહ આ ડાયરેક્શનમાં જાય છે. તો ઇન્ડક્ટરનો આપણને ખબર છે, ઇન્ડક્ટરનો જે છેડો એમાંથી પ્રવાહ દાખલ થાય એ ભાગ એને ધન કહેવાય, આ પોઈન્ટ છે એ ધન ધ્રુવ થશે અને જ્યાંથી કરંટ બહાર નીકળે એને કયો ધ્રુવ કહેવાય, ઋણ ધ્રુવ કહેવાય. બરાબર છે. તો અત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે આપણે વિચારવા જઈએ તો આપણે એવું કહી શકીએ કે ટી બરાબર ઝીરો સમયે, ટી બરાબર ઝીરો સમયે કેપેસિટર એના પરનો વિદ્યુત ભાર જે છે ને એ મહત્તમ લઈએ આપણે, ક્યુ મેક્સિમમ. જેમ જેમ સમય પસાર થશે એટલે ટી બરાબર ટી સમય, કેપેસિટર છે દોસ્તો એ ચાર્જ હોય, સમય પસાર થાય તમે એને ઇન્ડક્ટર સાથે જોડો છો એટલે સમય પસાર થશે એટલે શું કરશે, તો કે કેપેસિટર છે વિદ્યુત પ્રવાહની રચના કરશે. એટલે ટી બરાબર ટી સમયે કેપેસિટર પરનો જે વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભાર બદલાઈ જાય અને ધારો કે ક્યુ થાય છે. પહેલા મેક્સિમમ વિદ્યુત ભાર હતો, હવે એના પરનો વિદ્યુત ભાર બદલાઈ ગયો, હવે કેટલો થયો, ક્યુ. શા માટે ક્યુ થયો, તેણે પ્રવાહની શું કરી, રચના કરી. ચાલો તો કેટલો પ્રવાહ રચાતો હશે, તો I ઇઝ ઇક્વલ ટુ લખી દો માઇનસ ડી ક્યુ બાય ડીટી. માઇનસ એટલા માટે લીધું કારણ કે વિદ્યુત ભાર છે તો એના મૂલ્યમાં શું થાય, ઘટાડો થાય પ્રવાહ રચાય એટલે, એટલે કેપેસિટર ધીમે ધીમે શું થશે, ડિસ્ચાર્જ થશે. બરાબર. હવે ઇન્ડક્ટર, ઇન્ડક્ટર એના બે છેડા વચ્ચે નું સ્થિતિમાન,
ઇન્ડક્ટર એના બે છેડા વચ્ચેના સ્થિતિમાનનું સૂત્ર આપણને ખબર છે, VL is equal to minus L di by dt. સેમ રીતે કેપેસિટર માટે લઈએ તો કેપેસિટરના બે છેડા વચ્ચેનું સ્થિતિમાન એ કેટલું થઈ જશે, તો કે ભાઈ કેપેસિટર છે VC, VC is equal to Q by C. હવે આ જે બંધ પરિપથ છે તે બંધ પરિપથ એના માટે આપણે કિર્ચોફનો નિયમ લગાડીએ તો સ્થિતિમાનનો સરવાળો થશે માઇનસ L di by dt plus Q by C is equal to 0. પણ આપણી પાસે I નું સૂત્ર શું છે, I બરાબર માઇનસ dQ by dt છે. આ સમીકરણમાં અહીંયા એડ કરી દો તો માઇનસ L d by dt minus dq by dt plus q by c equal to 0. Minus minus થઈ જશે plus, એટલે l બે વખત વિકલન થયું એટલે d square q by dt square plus q by c equal to 0. હવે આ l છે એને આપણે છેદમાં મોકલી દઈએ તો વિકલ સમીકરણ થશે આપણી પાસે d square q by dt square plus q by lc is equal to 0. આ થયું આપણે એના માટે વિદ્યુતભાર q એના માટેનું વિકલ સમીકરણ. હવે આપણને જોડે જોડે એવું પણ આપી દે ભાઈ, વિકલ સમીકરણ જે મેળવું તો વિકલ સમીકરણ એનો ઉકેલ મેળવું. વિકલ સમીકરણનો ઉકેલ ઉકેલ મેળવવો છે તો એના માટે આપણે ધારણા કરવી પડશે. ધારી લો વિદ્યુતભાર q છે તો q એનો ઉકેલ qm cos omega t plus 5 છે. q is equal to qm cos omega t plus 5 છે બરાબર. હવે માનો કે આપણે શરૂઆતમાં શું કીધું હતું, t બરાબર 0 સમય છે ત્યારે વિદ્યુતભાર q કેટલો, તો કે મેક્સિમમ થાય. તો આ વિદ્યુતભારની વેલ્યુ અહીંયા મૂકીએ, સમય 0 મૂકીએ તો qm બરાબર qm cos omega into 0 plus 5. qm qm cancel તો 1 is equal to cos 5 થાય. ચલો cos ની અંદર 1 ક્યારે આવશે, તો કે 5 બરાબર કેટલા થાય, 0 થાય બરાબર. 5 0 ડિગ્રી થઈ ગયું, મૂકી દો ઉપર પાછો તો આપણને સમીકરણ મળ્યું q is equal to qm cos omega t. ચાલો હવે સમયની સાપેક્ષ વિકલન કરીએ. સમયની સાપેક્ષે વિકલન લઈએ, સમયની સાપેક્ષ વિકલન કરશો તો dq by dt is equal to qm અચળ cos નું વિકલન થાય માઇનસ સાઇન, માઇનસ સાઇન ઓમેગા t એનું વિકલન કરવું પડશે તો ઓમેગા t નું વિકલન થાય ઓમેગા. તો dq by dt બરાબર માઇનસ qm omega sin omega t. dq by dt એટલે આગળ આપણે શું લીધું હતું, પ્રવાહ. જો અહીંયા આ છે સમીકરણમાં dq by dt બરાબર માઇનસ i લખવું પડશે તો માઇનસ i બરાબર માઇનસ qm omega sin omega t. બંને બાજુથી માઇનસ કેન્સલ તો i બરાબર qm omega sin omega t. હવે ધારણા કરી દો ભાઈ, ધારો કે આના જગ્યાએ એનો મહત્તમ કંપ વિસ્તાર લઈ લે તો આઈ એમ સાઇન ઓમેગા ટી. તો જ્યાં આઈ એમ શું છે ભાઈ, તો કે આઈ એમ ઇઝ ઇક્વલ ટુ ક્યુએમ ઓમેગા બરાબર. આઈ એમ ઇઝ ઇક્વલ ટુ શું, ક્યુએમ ઓમેગા, એટલે પ્રવાહ એનો શું થઈ ગયો, મહત્તમ કંપ વિસ્તાર બરાબર. પ્રવાહનો શું થઈ ગયો, મહત્તમ કંપ વિસ્તાર. એટલે ક્વેશ્ચન તમને અલગ અલગ રીતે પૂછી શકે, પ્રશ્ન એવો પૂછી શકે એલસી દોલન એટલે શું તે જણાવો, એના પરથી આપણને એવું આપી દેનું વિકલ સમીકરણ તારવો. તો વિકલ સમીકરણ તારવવાનું થાય તો તમારે અહીંયા સુધી લખવાનું જે બોક્સ બને એવું છે અહીંયા સુધી. પણ જોડે જોડે તમને એવું આપે કે ભાઈ એ વિકલ સમીકરણ એનો ઉકેલ પણ મેળવો તો તમારે આ સાબિતી આપવાની થાય. હવે આ જે દોલનો થાય છે તો દોલનો કઈ રીતે થતા હશે એ આપણે સમજૂતી મેળવી છે. ચાલો એલસી પરિપથના દોલનો છે કેવી રીતે થાય, હકીકતમાં દોલનો થાય ત્યારે થાય છે પણ શું એ પણ આપણે સમજવું છે.
તો આપણે પરિપથને ફરી પાછો ધ્યાનમાં લઈએ, કેપેસિટર એમની સાથે અહીંયા આપણે ઇન્ડક્ટરને જોઈન્ટ કરી દીધું. કેપેસિટર જે છે એ સંપૂર્ણપણે અત્યારે ચાર્જ છે, બરાબર. કેપેસિટર કેવો છે? સંપૂર્ણપણે ચાર્જ છે. તો કેપેસિટરમાં સંગ્રહ થતી ઉર્જા, કેપેસિટરમાં સંગ્રહ થતી ઉર્જા અને UE કહીએ, કારણ કે વિદ્યુત ભારના કારણે સ્ટોર થાય છે, તો Q સ્ક્વેર બાય 2C અથવા QM મેક્સિમમ વિદ્યુત ભાર લઈ લો, બરાબર. તો અત્યારે પરિપથની કુલ ઉર્જા, જો પરિપથ માન લો શરૂઆતમાં આપણે એવું વિચારીએ, પરિપથ અત્યારે અહીંથી આમ ખુલ્લો છે, અહીં કળ મૂકી દીધી, બરાબર, વચ્ચેનો ભાગ નથી એવું વિચારી લો. જો પરિપથ ખુલ્લો હોય તો ઇન્ડક્ટરની અંદર કોઈ પ્રવાહ પસાર થાય નહીં, કેપેસિટર પણ પ્રવાહની રચના કરશે નહીં. એટલે પરિપથ ખુલ્લો હોય તો તંત્રની જે ઉર્જા છે એ કેટલી થશે? તો જેટલી કેપેસિટરમાં સંગ્રહ છે એટલી જ થાય, QM સ્ક્વેર બાય 2C. હવે માનો કે આપણે પરિપથને બંધ કરી દઈએ. જેવો હું પરિપથને બંધ કરીશ એટલે પરિપથમાંથી પ્રવાહ પસાર થવાનું શરૂઆત થશે. પરિપથમાંથી પ્રવાહ પસાર થવાની શરૂઆત થાય એટલે કેપેસિટર પરનો વિદ્યુત ભાર શું થઈ જશે? ઘટશે. અહીંયાથી પ્રવાહ પસાર થાય. બીજી વસ્તુ, જેવો ઇન્ડક્ટરમાંથી પ્રવાહ પસાર થાય એટલે એની આસપાસ શું મળે? ક્ષેત્રરેખાઓ મળે. એની ક્ષેત્રરેખાઓ પોતાની ક્ષેત્રરેખાઓ પોતાની સાથે સંકળાય. અન્યન્ય પ્રેરણ યાદ કરો, સોરી આત્મપ્રેરણ. પોતાની ક્ષેત્રરેખાઓ પોતાની સાથે જ સંકળાય એટલે કેપેસિટર ડિસ્ચાર્જ થાય છે, પણ ઇન્ડક્ટરની અંદર સંકળાયેલી ક્ષેત્રરેખાઓની સંખ્યામાં ફેરફાર થાય એટલે એમની સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાય. ફ્લક્સ બદલાય તો EMFની શું થાય? રચના થાય. ખ્યાલ આવે છે? જેમ જેમ સમય પસાર થતો જશે તેમ તેમ એક સમય એવો આવશે, અત્યારે આપણે વિચારીએ તો આ જે સમય છે કેટલો? T/4 જેટલો. હવે આપણે નેક્સ્ટ પરિસ્થિતિ જો એની વિચારીએ આપણે, તો અહીંયા કેપેસિટર પર હવે કોઈ વિદ્યુત ભાર છે નહીં, પણ એની જગ્યાએ શું થયું? તો કે આ જે ઇન્ડક્ટર જે છે ને એની સાથે મેક્સિમમ ક્ષેત્ર રેખાઓ સંકળાઈ ગઈ, બરાબર. મેક્સિમમ ક્ષેત્ર રેખાઓ આ ઇન્ડક્ટર સાથે સંકળાઈ ગઈ એટલે કેપેસિટર થઈ ગયું સંપૂર્ણપણે ડિસ્ચાર્જ. કેપેસિટર પરનો વિદ્યુત ભાર થઈ ગયો શૂન્ય. અહીંયા જે ઉર્જા સંગ્રહ થતી હતી એ ઉર્જા હવે ઇન્ડક્ટરની ઉર્જા સ્વરૂપે રૂપાંતર થઈ ગઈ. તો ઇન્ડક્ટર એમાં સંગ્રહ થતી ઉર્જા 1/2 LI², ½ LI², બરાબર. હવે આ કેટલો સમય થઈ ગયો? T/2 જેટલો સમય. હવે શું થશે કે હવે પરિસ્થિતિ ઉલટા છે. અત્યારે મોટાભાગની બધી ઉર્જા કોની અંદર સંગ્રહ થઈ ગઈ છે? ઇન્ડક્ટરમાં. પણ હવે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ શું થઈ જશે? ઉલટાઈ જશે. પરિસ્થિતિ ઉલટા એટલે શું થયું? ઇન્ડક્ટર જે છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાયું. આપણને ખબર, ફ્લક્સ બદલાય એટલે EMF બદલાય. EMF બદલાય એટલે કોની રચના થાય? પ્રવાહની રચના થાય. તો ઇન્ડક્ટરની અંદર પ્રવાહ રચાઈ ગયો છે, બરાબર. એ પ્રવાહ હવે કેપેસિટરને ચાર્જ કરશે, બરાબર. એ પ્રવાહ હવે શું કરશે? કેપેસિટરને ચાર્જ કરે. જો એ કેપેસિટરને ચાર્જ કરે તો કેપેસિટર એના પરની જે પોલારિટી છે એની, એ પોલારિટી બદલાશે, બરાબર. એની પોલારિટી શું થઈ જાય? બદલાય છે. પોલારિટી ચેન્જ થાય તો હવે પછીની રચના તમે જોવા જશો તો આ રીતની હશે. ઇન્ડક્ટર એને કેપેસિટરને ચાર્જ કરવાનું શરૂ કર્યું એટલે કેપેસિટરની પહેલી આકૃતિની અંદર જે પ્લેટ ધન ધ્રુવ પર હતી, ધન સ્થિતિમાન પર હતી, એ પ્લેટ હવે ઋણ સ્થિતિમાન પર આવે છે, અને જે પ્લેટ ઋણ સ્થિતિમાન પર હતી એ પ્લેટ હવે ક્યાં આવે છે? ધન સ્થિતિમાન પર. બીજી વસ્તુ, ઇન્ડક્ટર સાથે સંકળાયેલી જે આ ક્ષેત્ર રેખા હતી એની સંખ્યામાં પણ શું થઈ ગયો? ઘટાડો. એટલે કેપેસિટર હવે ધીમે ધીમે શું થાય છે? ચાર્જ થાય છે. અને એટ લાસ્ટ ફાઇનલ પરિસ્થિતિ એવી આવશે, કેપેસિટર હવે સંપૂર્ણપણે ચાર્જ થઈ ગયું અને ઇન્ડક્ટર સંપૂર્ણપણે થઈ ગયું ડિસ્ચાર્જ.
એટલે આના પર વિદ્યુત ભાર વધી ગયો અને આની સાથે કોઈ ક્ષેત્ર રેખા હવે સંકળાયેલી છે નહીં. એટલે હવે પાછું શું થશે, કેપેસિટર પ્રવાહની રચના કરશે, પ્રવાહની રચના કરવા માટે ફરી પાછી પોલારિટી શું કરશે, બદલશે. બરાબર, સમગ્ર પ્રક્રિયા દરમિયાન આ વિદ્યુત ભાર જે છે ને એ કેપેસિટરની બે પ્લેટની વચ્ચે, વિદ્યુત ભાર કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ગતિ કરે છે. બે પ્લેટ વચ્ચે જે આ ગતિ થાય છે એ ગતિ એને કહેશું આપણે વિદ્યુત ભાર એના દોલનો. બરાબર, એટલે વિદ્યુત ભાર ગતિ કરે છે પણ કોના થકી, ઇન્ડક્ટર થકી. તો આવા જે દોલનો થાય ને એ દોલનો એને કહેશું આપણે એલસી દોલનો. બરાબર, કેપેસિટર એની બે પ્લેટ વચ્ચે વિદ્યુત ભાર ગતિ કરશે પણ એ કોના થકી ગતિ કરશે, ઇન્ડક્ટર થકી ગતિ કરે. અને ઇન્ડક્ટર થકી ગતિ કરે તો આવા જે દોલનો છે એ દોલનો એને શું કહેવાય, એલસી દોલનો તરીકે એને ઓળખવામાં આવશે. એટલે આજનો આપણો આ ટોપિક થઈ ગયો એલસી દોલનો. થિયરી પણ અગત્યની છે. એલસી દોલનો માટે વિકલ સમીકરણ મેળવો, એનો ઉકેલ મેળવો અને એલસી દોલનો કેવી રીતે થાય છે તેની સમજૂતી